નવયુગ નિર્માણી ઋષિ ચિંતન ચેનલમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. યુગ ઋષિના દિવ્ય સ્વપ્નો સજાવશું કે નવયુગ લાવીને રહીશું, દૈવી વિચારો જનજનમાં ફેલાવશું કે નવયુગ લાવીને રહીશું. મનુષ્ય માત્રની અંદર દેવત્વનું જાગરણ થાય અને ધરતી પર સ્વર્ગનું અવતરણ થાય, 21મી સદી ઉજ્જવળ ભવિષ્યનું સ્વપ્ન પોતાની દીર્ઘદ્રષ્ટિથી જોનાર તેમજ શાંતિકુંજ હરિદ્વારની દિવ્ય રચનાથી તે કાર્યને તીવ્ર ગતિ આપનાર યુગ ઋષિ તપોનિષ્ઠ પંડિત શ્રી રામ શર્મા આચાર્યજીએ પોતાના પ્રતિ કડકમાં કડક, બીજાઓ પ્રતિ ઉદારમાં ઉદાર વલણ અપનાવી પ્રેમનો સંદેશો પૂરા વિશ્વને આપી પોતાના સમગ્ર પરિવારની યુગ નિર્માણ કાજે આહુતિ આપી વિશાળ ગાયત્રી પરિવારની રચના કરી, પોતાના હિમાલયની દૈવી ગુરુચેતનાને સમર્પિત થયા અને 3200 પુસ્તકો જેટલું યુગ સાહિત્ય રચ્યું, જેમાં આજની આપણી તમામ સમસ્યાઓનું સમાધાન રહેલું છે. જે ગાયત્રી પરિવારમાં આજે વિશ્વના કરોડો દૈવી માનવો જોડાઈ રહી ધન્યતા અનુભવી રહ્યા છે, તે યુગ ઋષિના યુગ નિર્માણના આવાહન પર લાખો સાધકો યુવક યુવતીઓ પોતાનું અમૂલ્ય સમયદાન, અંશદાન, જીવનદાન આપી યુગ નિર્માણના વિચારક્રાંતિના દૈવી કાર્યને ગતિ આપી રહેલ છે, જેમાં સપ્તસૂત્રીય આંદોલન, ભારતીય સંસ્કૃતિ જ્ઞાન પરીક્ષા, યજ્ઞો, વૈદિક સંસ્કારો, યુગ સાહિત્ય મેળાઓ, સંગીત સંધ્યાઓ, સાંસ્કૃતિક કાર્યક્રમો, કથાઓ, શાંતિપાઠ, અશ્વમેધ મહાયજ્ઞો દ્વારા પોતાના જીવનની આજે આ ઘોર સ્વાર્થી કલયુગમાં પણ પોતાના તન મન ધન જીવનથી આહુતિઓ આપી રહ્યા છે, તેમાં એક નાનકડી ખિસકોલીની દિવ્ય ભાવનાનો અમૂલ્ય પ્રયાસ, ખરા દિલથી પ્રયાસ, ઇન્ટરનેટના માધ્યમથી, યુટ્યુબ ઋષિચિંતન ચેનલના માધ્યમથી, ગાયત્રી પરિવાર જેતપુર રાજકોટ તેમજ ગાયત્રી પરિવાર સરગાસણ ગાંધીનગર ગુજરાત દ્વારા પણ દૈવી યુગ નિર્માણ કાર્યને, વિચારક્રાંતિના કાર્યને તીવ્ર ગતિ અપાઈ રહેલ છે, ત્યારે એ લાખો સમયદાની ભાઈ બહેનોમાંથી દિવ્ય પ્રેરણાઓ લઈ આ યુગ ઋષિના દૈવી વિચારોને જનજનમાં ફોરવર્ડ કરી આપણે પણ યુગ નિર્માણના સહભાગી બની, યુગ નિર્માણના દૈવી કાર્યમાં સહભાગી બની દૈવી સંસ્કૃતિ, ઋષિ સંસ્કૃતિ, સતયોગી સંસ્કૃતિ લાવવામાં સંકલ્પિત થઈ પોતાનું જીવન ધન્ય બનાવીએ એ ભાવના સાથે આજનું દિવ્ય ઋષિ ચિંતન. આજનો વિષય છે ધાર્મિક બુદ્ધિની અવગણનાથી માનસિક કલેશ. મનુષ્યના મનમાં અનેક કૃતિઓ હોય છે, સ્વાર્થ વૃત્તિ, ભોગ વૃત્તિ, દમવૃત્તિ, ધર્મ વૃત્તિ વગેરે. જ્યારે કોઈ સમસ્યા સામે આવે છે ત્યારે આ જુદી જુદી વૃત્તિઓ વચ્ચે સંઘર્ષ થવા માંડે છે. જ્યારે જે વૃત્તિનું વધારે પ્રમાણમાં અથવા વધુ પ્રભુત્વ હોય ત્યારે તેવા જ નિર્ણય થઈ જાય છે. મન શાંત અને સંતુલિત અવસ્થામાં રાખવા જ માનસિક વૃત્તિઓના નિર્ણયની અસત્યતા પ્રગટ થઈ જાય છે અને ત્યારે ધર્મ બુદ્ધિ પોતાના દિવ્ય પ્રકાશ બતાવે છે. આમાં ભોગ વૃત્તિઓની બિન ઉપયોગિતા તથા નિર્થકતા પ્રગટ થઈ જાય છે, પશ્ચાતાપ થાય છે અને ધર્મ બુદ્ધિ આ ખરાબ કાર્યની સજા આપે છે. મનુષ્યને પોતાને જ દુઃખ થાય છે. આવી આત્મહીનતાના ફળ સ્વરૂપે અનેક વ્યક્તિઓ આત્મહત્યા પણ કરી લેતી હોય છે. ધાર્મિક બુદ્ધિના પાલનથી ચારિત્રમાં સદગુણોનો વિકાસ થાય છે. ધર્મ બુદ્ધિનું સુખ અમલમાં છે, ફક્ત જ્ઞાનમાં નહીં, ધર્મને દૈનિક જીવનનો આધાર બનાવી લેવાથી જ જીવનનું સુખદાયક અને ફળદાયક બની શકે છે. જ્યારે આપ પૂરી રીતે શાંત રહો છો, મન સંતુલિત રહે છે, કોઈ પણ પ્રકારનું બહારનું દબાણ આપને પર નથી હોતું, ત્યારે આપના મન મંદિરમાં ભગવાનનો અનુભવ થાય છે અને તે આપણને સાચી સલાહ આપે છે. એ પ્રમાણે જ હંમેશા આગળ વધતા રહેજો. ઈશ્વરની પ્રેરણા પર ભરોસો રાખનાર મુશ્કેલીના પ્રસંગોમાં પણ સાચી સલાહ મેળવે છે. ભવિષ્ય તેના માટે દિવસ જેવું સ્પષ્ટ રહે છે. અખંડ જ્યોતિ, ઓગસ્ટ 1960, પેજ 21-22. જય ગુરુદેવ, જય ગુરુદેવ.